તેણ સમય નવ નાથ ગાને નર 64 નારી હાથ પ્રસારી તેણ ઘરી રવ રાય રવે જીયા જગ પ્રવેશી અંગ અકળ વેશી અંગ ઈશ્વરી જીયંગ અકળ વેશી અંગ ઈશ્વરી ગણવટ પાયે ગણન કો કર નાક નાચા નિર્મળી એ ગણવટ પાયે ગણન કો કર નાક નાચા નિર્મળી સિંદૂર તિલક બલ સોંગે શીટ માળા સાંકળી ટોંગ હેમ કાજર કાન ગોલર અન ધૂપ નગરા તમ તમે રવરાજ માં તું બેર રાખે સાધના પે આસમે જી સાધના પે આસમે નવોડાન પ્રોડાન મુગ્ધાન બાલી કરો તા વિરોધા નિરોધા કૃપાલી યંગાન યંગા ત્રિભંગાન જાની યનંગાન યંગા સુરંગા પિછાની શિખર પે પુહારો સુરૂપ તેરો જોની છુપાવો કટે પંદ મોરો પડે ચંદ છંદમ ગભેદાન પાવો નિશાવા શરમ માત દુર્ગી સુધ્યાવો સુની સાધ કી ટેર દાવો પવાની ગજમ ડૂબ તે હી બ્રજમ રાજ જાની ભજે ખેચરી ભૂતરી ભૂત પ્રેતા જયતી જયતી જગ માત જયતી કારણ સબ કરણી જયતી ભરણ ભંડાર જયતી તારણ ગર તરણી જયતી બુદ્ધિ ગુરુદેવ દત્ત વાયક વરદાયની જયતી આદિ અનાદિ પિંડ બ્રહ્માંડ ઉપાઈ નવલોક લોક શાદત નખીલ કરણી નસુર વદ કાલી કાંત રહ મુહ સહાય સબ ઢોર પર મા જય જગ ચંડી જ્વાલી કાગ મા જય જગ ચંડી જ્વાલી કાગ મા જય જગ ચંડી જ્વાલી શેષ નાગ સદંત જપેગા ઢોંગર જા મહિંગા રક ચાંદ ગુડ માલ નીત સુમરે ગુણ ગ્રામહી 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 બ્રહ્મા વિષ્ણુ મહી સિદ્ધ ચારણ સુર રાઈ ગહર નિશા સુર નસુર નાથ કી કરત બડાઈ બ્રહ્માંડ અખિલ વ્યાપક શક્તિ કરણિ હરણિ પ્રતિપાલિ કાંત કર જોડ ચંદ કવિ ઉચ્ચરે કે માં જય જગ ચંડી જ્વાલી કાંક માં જય જગ ચંડી જ્વાલી કાંક માં જય જગ ચંડી જ્વાલી કાંક સમર્થ એવા વીરવર પુરુષ સમગ્ર કાઠિયાવાડ અને કાઠિયાવાડ ગુજરાતની સૌરાષ્ટ્રની ભારતના ઇતિહાસની જેમને ખબર છે હિસ્ટ્રીની જેને ખબર છે એના કાનના ઉપર કોઈ દી વીર બાવાવાળાનું નામ ન પડ્યું હોય એવું બને નહીં કોઈ દી એવો એક પ્રતાપી પુરુષ 200 વર્ષ જેના થતા હોય ને 200 મી આપણી તિથિ નિમિત્તે આજ પ્રથમ અહીંયા જયારે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે કાંધાણી વાળા પરિવાર અને બધા આખા સમાજે મળી અને અહીંયા બધાની ઉપસ્થિતિ છે આપને જમીનના કડા ભેળા કરે ખડગથી ખડગમાં ખેલ ખેલે શંભુગણ સરીકા મેકણ બાપુ લીલા એમ કે છો નરહરભાઈ માં હોનલ ધામ કણેરીથી નરહરભાઈ ગઢવી અત્રે ઉપસ્થિત છે આવા પુરુષો ક્યારે થાકે આપને જમીનના કડા ભેળા કરે ખડગતી ખડગમાં ખેલ ખેલે શંભુગણ સરીખા રણજીતભાઈ ઉદયભાઈ આજના કાર્યક્રમમાં ભાઈ રણજીતભાઈ વાં તમારા બહુ જૂના મિત્ર એવા જ ઉદયભાઈ દાદલ ભાઈ હમણાં ગણપતિ વંદના કરી ધીરજભાઈ બારોટ અને અમારે શરદભાઈ અને પંકજભાઈ સંગીતકારો અમારા વાહ ભાઈ વાહ શંભુગણ સરીકા સમરમાં સમરમાં થડકવન ગવડ પડગાબ ઠેલે થડકવન ગવડ પડગાબ ઠેલે
અરે ભોમ જો લડથડે તો ટકાવે ભૂજ બળે. આમ ધરતી કઈ લડથડે નહીં કોઈ થી, પણ કદાચ જો કોઈ માણા છે એ ભાંગી અને ભૂકો થવાની તૈયારી હોય. ભોમ જો લડથડે તો ટકાવે ભૂજ બળે, સમજણા પરાયા છિદ્ર ઢાંકે, સમજણા 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 પરાયા છિદ્ર ઢાંકે. પગા પગા બે ઉજળા હોય જો પરાક્રમી, તો પટાળા નવ નથા જોધ પાકે હો. ભાઈ ભાઈ મારા કરણભાઈ વાળા, અહીંયા બધા પરિચિત છો આપ બધા, એટલે વિશેષ જેમ જેમ યાદ આવતું જાય એમ પધારો છતુભાઈ, બધી વાતનો ઉલ્લેખ કરતા રહીશું. ભાઈ અમારે ઉદય રૂપાવટીથી કરણભાઈ અને આ બધા કાંધાણી પરિવાર અને બધા હગા વાલા, એક નામ આપણે લઈએ કૌટુંબિક રીતે કે એમણે આયોજન કર્યું છે, પણ સમગ્ર સમાજ અહીંયા ઉપસ્થિત છે. આપ બધા જાણો છો વીર બાવાવાળા ની આખી ઘટના. ઈ વખતે એજન્સી સરકારે આખો એમ કહેવાય છે કુડકપટ કરી અને અંદરો અંદરના આ વિવાદ ચલાવેલા, વિખવાદ ચલાવેલા અને એમાં બારવટા ખેડાણા. પણ ઈ બાવાવાળા છે ઘમશાનનાથ જોગીના રાણીંગવાળા, એમ કહેવાય છે કે આશીર્વાદના હિસાબે ભાગમાં સંતાન નથી અને રાણીંગવાળા છે ઘમશાનનાથ ની પાસે જાય છે. સબ ઘર ભટકી અને નાથ ઘર અટક્યો, સબ તીરથ કર આઈ તુંબડિયા, સબ તીરથ કર આઈ. એ ઘમશાનનાથ દી મહારાજ અને એમણે કીધું કે જા રાણીંગવાળા, તારે ત્યાં સંતાન થશે, નામ બાવો રાખજે. પણ એક વાત યાદ રાખજે, ની ઉંમરની જે અવધિ છે ને એ તો 28 વર્ષથી આગળ છે નહીં. 28 વર્ષથી આગળ એ યુવાન જીવશે નહીં, એ વીર જીવશે નહીં, અને જગતમાં જેના નામના ડંકા વાગશે. અને આપ બધા જાણો છો કે જેતપુરમાં એમ કહેવાય છે કે બાવાવાળા છે એક પ્રસંગમાં મળે છે અને બાવાવાળા હૂતા હોય છે. અને એ વખતે કોઈએ કીધું કે જો બાવો હૂતો છે, અને એ વખતે કશિયાભાઈ નામના ચારણે કશિયાભાઈ લીલાએ કીધું કે એવું નથી, આ બાવો છે ને એ તો ધમરોળવાનો છે, બધાને પોતાનો ગ્રાહ છે, એ પોતાનો કડે કરશે, એવો આ બાવો છે. અને જગતમાં જેના નામના ડંકા વાગશે એ બાવાવાળા. પણ જન્મે જાણું રણિંગ મૂળ, જરાક હાંકલા ફટકારા કરના પડેગા, મજા આવે અહીં બધા. અને ઘરનો ડાયરો છે આમાં રંજીતભાઈ, કઈ વિશેષ અહીંયા ક્ષણાવટ કરવાની ન હોય. અને આ ડાયરાઓ તો કાયમ તમે સાંભળો છો, ડેલીએ નો હોય ડાયરો, ઓરડીએ હોય મંધેર, ભેદુ મેકરણ ભણે એનું જીવન ખારું ઝેર. નહીં દુજાણો નહીં દીકરી અને નહીં ઘૂંઘટ વાળી ઘેર, ભેદું મેકરણ ભણે એનું જીવન ખારું ઝેર. ભિખારી થઈ ભટકા કરે ઘાંઘાઈ ઘરના ઘેર, ભેદું મેકરણ ભણે એનું જીવન ખારું ઝેર. પણ 200 વર્ષે આજ જયારે એમને યાદ કરીએ છીએ ત્યારે પણ જન્મે જાણું રાણીંગ મૂળ, આનંદી તો રેડો પાડું પાડું ધર બમાણ ભ્રમણ બાવલા. I'm gonna go.
પોતાને પૂર્ણ જયારે ભાવ થાય ત્યારે થોડી અતિશક્તિમાં જાય છે, એટલે એ વખતે એક કવિરાજ ધોહો કીધો છે કાઠી માટે. પોતાની અર્ધાંગના ને રંગના છાટણા કરે જોઈને વળીએ જાત ઊંધા થઈને હાટવીએ નહીં, પડી પટોળે ભાતી ફાટે પણ કોઈ બી ભીતે નહીં. રાખી પલ ગજરાણ ફળબળતી ખમાણ જમી જોગી દાસિયા તને જોવે જોગી દાસિયા. I'm part of
ચલના ઓરડે પોતાની કોર કાઢે કિરણો જગતની માટે પાથરાઈ વખતે કવિ એમ કે છે કેટલી કેટલી ઘટનાઓ ઘટી જાય
વાર્તાઓની આપણી આખી આ જે પરંપરા છે કાર્યક્રમ કાયમ તમે સાંભળતા હશો, પણ અત્રે આજે બધા નામ બોલાય ને, કારણ કે કાયમ ના એટલા બધા હાડ ના બધા પરિચિત છે ને, એટલા માટે જેમ જેમ આવતા જાય એમ અમને યાદી થતી જાય. જેકર બધા કાર્યક્રમોમાં જાય, બધાના મેં પરિચિત ન હોય, ઓળખતા ન હોય, પણ અમારા ભાઈ નજુભાઈ વાળા અમારે વડિયા પીપળિયા એમના દીકરા અજયભાઈ વાળા અત્યારે ઉપસ્થિત છે. દીવા કરવા, એની વંદના કરવી, એવું નિયમ અને ચલાવા આપા દાનાની પાસે જોઈ, દાન બાપુની પાસે જોઈ, અને જયારે વાત કરી ત્યારે કીધું કે હવે તારે દીવો છે એ હથોળીમાં તારે દીવા થાય તો માનજે કે ચલાવા ના ઠાકરનો આ પરચો છે, હથોળીમાં દીવા થાય. પણ જેથી માનજે પાર્વતામાં તારે હથેળીમાં દીવો ન થાય, દીવો પ્રગટે નહીં, ત્યારે માની લેજે કે તારું કાર્ય પૂરું થઈ જશે. મહોત્સવ ઉજવાતો હોય માનની મોદી સાહેબ ને એ પ્રમાણે આપણે સમગ્ર ભારત વર્ષનું જે ગૌરવ છે એને વખાણવા પડે, એને યાદ કરવા પડે. આપણે ઉદયભાઈને સાંભળશું, બધા એક પછી એક એક પછી એક દોર લઈ, અને વીર બાવાળા બાબુ એમની આ 200મી જે પુણ્યતિથિ છે અને આટલી સંખ્યામાં આપની જયારે ઉપસ્થિતિ છે અને આ કાર્યક્રમ લાઈવ હશે તો દૂર દૂર સુધી બધા આ કાર્યક્રમને માણતા હશે. અત્યારે આ મીડિયાનો આખો યુગ છે, એટલા માટે
અંગ્રેજ સરકાર ના એ ગોરા અધિકારી ને બંદીવાન બનાવી અને રાખેલો, ડગલો પહેરાવેલો એને. ધ્યાન દે, હૃદયમાં જ્ઞાન દે, રીધિ દે, સિદ્ધિ દે, અષ્ટનવ નિધિ દે, વંશમાં વૃદ્ધિ દે, બાક બાની, હૃદયમાં જ્ઞાન દે, ચિત્તમાં ધ્યાન દે, ચિત્તમાં ધ્યાન. અહીંયા બોલવા બેઠા છીએ, મારું બોલવામાં ધ્યાન હોય, તમારું સાંભળવામાં ધ્યાન હોય, તો જે બોલવાની સાંભળવાની મજા આવે. આમનું વગાડવામાં ધ્યાન હોય, હૃદયમાં જ્ઞાન દે, ચિત્તમાં ધ્યાન દે, અભય વરદાન દે, શંભુરાની. માણસના જીવનમાં કોઈ પણ પ્રકારનો ભય હોય ને તો પણ જીવન જીવવાની મજા ન આવે. આરાધન કરી આજનો આજે કાર્યક્રમ છે. વીર બાવાળા બાપુ ગમે એટલા વર્ષો કદાચ વયા જાય, પણ કીર્તિ ના જે કોટ બાંધેલા છે એ કોઈ બી જાતા નથી. નામ રહંતા ઠકરા અને નાણા નહીં રહંત, કીર્તિ હંદા ગોટડા હો પાડ્યા નહીં પડા. અને એટલા માટે કવિઓ એની પ્રશંસા કરી છે, એના વખાણ કર્યા છે. કહા રામ લખમણ કહા નામ રહ્યો રામાયણ, કહા કૃષ્ણ બળદેવ પ્રગટ ભાગવત પુરાયણ. વાલ્મીક સુખ વ્યાસ કથા કવિતા કરંતા, તો ગવણ સ્વરૂપ સેવતા, ધ્યાન મન ગવણ ધરંતા, અને જગ અમર નામ ચાહો જીકે, અને સુનો સજીવન નખરા, તો રાજસિંહ કહે જગ રાણ રો, કે પૂજો પાઉ કવે શરા. હરિશ્ચંદ્ર ને આપણે ઓળખતા નથી, એને જોયા નથી આપણે, આપણી પેઢીઓ પણ નથી જોયા. હજારો વર્ષના જેને વાણા વાયા, અને છતાંય હરિશ્ચંદ્ર ને નાનું એવું બાળક છે આજ ભારત વર્ષનું એને ઓળખે છે, દુનિયામાં એને ઓળખે છે. એનું કારણ એ છે કે એના કીર્તિના બાંધેલા જે કોટ છે, બલી બોઈ કીર્તિ લતા કીર્તિની જે વેલ છે એને બલી રાજા એ વાવી. કોઈ દાતારા દુનિયામાં મોટામાં મોટો કોઈ થયો હોય તો એ રાજા બલી થયો છે.
બલી બોઈ કીર્તિ લતા એ કીર્તિ ની વેલ છે, એને વાવી પણ બે પાંદડે નહોતી થતી, એને રાજા કરણે બે પાંદડે કહી. બલી બોઈ કીર્તિ લતા કેની દો પા શિજી માન મહિપ ને જબ દેખો કુમલા. શરૂઆત હજી તો કાર્યક્રમ ની કરી છે એટલે એકાદ બે રચનાઓ આપને કાયમ ને માટે આ બધી વાતો તમે સાંભળો છો અને વાગોળવું એ ખૂબ આવશ્યક છે, જરૂરિયાત છે. જો પહેલાના યુગમાં આ બધું જાહેર એવા કાર્યક્રમો થતા નહીં, અત્યારે અહીંયા બોલીએ છીએ દુનિયાને ખૂણે ખૂણે આ બધું સંભળાતું હોય છે. એટલે એક બાત કહનકી, એક કહનકી નાય, ફૂંકે અગ્નિ જલત હે અને ફૂંકે દીપ બુજાય. એક ની એક ફૂંક તમે ચૂલા મારો એટલે ભડકો થાય, એની ફૂંક તમે દીવા મારો એટલે રામ થઈ જાય. એટલે એક બાત કહનકી, એક કહનકી નાય. અને ભાષા વાણી, વાણી છે ચાર છે, પરા પશ્ચંતી મધ્યમાં અને વેખરી. અત્યારે આપણી જે બોલાતી જે આખી વાણી છે, ચારણો સૌ સરસ્વતી ને સેવે અને ગીત રામાયણ ગાય, સવળી જીભે બેસજે ચંડી, અમારી વેખરી વાણી જાય. દુનિયાને સમાજને ક્યાંય નુકસાન થતી વાણી છે એવો હે માં, અમારા એ વાણીનો ઉપયોગ ન થવો જેવી માને વંદના કરે છે. એટલે એવા મર્દા મર્દ માણસો આ ભારતની ભૂમિમાં પાયકા છે. એટલે બે ગીતો આપને સંભળાવી, આગળ ઉપર બીજી સાહિત્યની વાતો પણ આપણે લેશું. કેજી વાળા ભારત બીજા સૂર્ય વંશ તાણા વડી નિવેડા ભંડોરા લીયા જેતા નારા નાથ નાના જેતા દળા બાદ લાજી બાદ શાહ આયા જાર જેમ દળા બાદ લાજી બાદ શાહ આયા જાર ભૂપ ચાપ રાજ દારે માંડીઓ બારાત નાને આમ મેલા દળા ભેડ બાદ જેમ છોટા છોટા ભૂપટા ગોળા ભૂપટા બાલા બાદ બાદ પચાડે હોગી ને રાડે કોપ કાળા કાગ પાડે ઉરમ મન 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 જોરાજ પતા પલા દેવાને મેં કલા ગોબરા તોડી ગોડાની આસમાન પડા દૂર જેમ કળા મિતોનાર પામીનાને ઘડાની રમાડે તાડા દિલ તાડે જેમ કલે જી બંધ કિયા કંક કેડા એ મટુન બાંધ બેડા જમદાડ ના જજેડા જમદાડ ના જજેડા નર હું કરે મંદિરા જમદ
કવિ છે પોતાની પ્રશસ્તિ કરતા રામવાળાની પ્રશસ્તિ કરતા કવિ એમ કહે છે કે એ મરાઠા જમાદાર અને એની અર્ધાંગના છે અને સલાહ આપે છે. નકી રંડા સનાવી જો મે માર માડી રે ઓનાલા દયાળી દયાળી
કેવી છે છુપાલી પોગે પોગ પાળી રે હે માતાજી કેરી મૂર્તિ રે જી અને મઢડામાં બાળી છે મર માડી એ હોનાલ એટલે આગળ ઉપર બીજી વાતો લઈને આવીશ પણ એક ચોપાયો આપને હવળાવી દો પ્રભુભાઈ કેજી મંગલ માયા મંગલ હારી એ બ્રહ્મ સદસર તંગજી રિહારી જય 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 હનુમાન ગુસાઈ કરો ગુરુદેવ કિનાઈ અને આગળ ઉપર ભાઈ રણજીતભાઈ વાંક ને કહું કે એમનો દોર લઈને આવે વાતનો દોર લઈને ભાઈ રણજીતભાઈ વાંક